સો ગુડ મોર્નિંગ. અને આજે છે 5 નવેમ્બર. સો આજના જેટલા બી ઇમ્પોર્ટ ક્વેશ્ચન નીકળતા હશે કરંટ અફેરમાંથી તે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું. અને આ છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ખૂબ જ મહત્ત્વના સવાલો. સો આ સવાલોનો જવાબ હું તમને વિડીયોના લાસ્ટમાં જણાવવાનો છું. સો વિડીયોને લાસ્ટ તક જોવાનો આગ્રહ રાખશો. અને આજનો પ્રથમ પ્રશ્ન શરૂ કરીએ. સો આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં T20માં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેન કોણ બન્યા? સો સૌથી વધારે રન T20માં સૌથી વધારે રન બનાવનારા વ્યક્તિ જે રોહિત શર્મા બની ગયા છે. સો કેટલા રન? તો 2452 રન તમારે યાદ રાખવાનું છે, જે સૌથી વધારે છે T20માં. સો ભારતીય ઓપનર રોહિત શર્મા બાંગ્લાદેશ સામે દિલ્હી ખાતેની પ્રથમ T20માં 9 રન બનાવ્યા હતા, પરંતુ 8 રન બનાવતા તેઓ ઇન્ટરનેશનલ T20માં સર્વાધિક રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે. તેઓ નવાણું T20 મેચ રમ્યા છે અને તેમાં 2452 રન કર્યા છે, જ્યારે ભારતના નિયમિત કપ્તાન વિરાટ કોહલી આ ફોર્મેટમાં બીજા સ્થાને છે. કેટલા? 2450 રને છે મિત્રો. તેમાં તમારે યાદ રાખવાની છે. અને હા, અત્યારના T20ના કપ્તાન આપણા રોહિત શર્મા છે, વિરાટ કોહલી નહીં. તે પણ બાબત તમારે યાદ રાખવાની છે. તો થોડું રિવિઝન કરીએ તો રોહિત શર્મા છે તે ભારત માટે સૌથી વધારે 99 ઇન્ટરનેશનલ T20 રમનારા પુરુષ ખેલાડી બન્યા છે. તેઓ પૂર્વ કપ્તાન જે મહેન્દ્રસિંહ ધોની છે તેનો રેકોર્ડમાં તોડ્યો છે. મહેન્દ્રસિંહ ધોનીએ 98 T20 રમ્યા હતા, પરંતુ રોહિત શર્માએ તેનો 99 ઇન્ટરનેશનલ T20 રમીને તેનો રેકોર્ડ તોડ્યો છે. અને ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો તે પાકિસ્તાનના શોએબ મલિકના નામે છે. સૌથી વધારે 111 T20 રમ્યા છે. તો આ પ્રશ્નમાંથી એટલી બાબતો યાદ રાખવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં AFMSના મહાનિર્દેશક કોણ બન્યા છે? તો AFMSના મહાનિર્દેશક એ અનુપ બેનર્જી બન્યા છે મિત્રો. સો તમે અહીં જોઈ રહ્યા છો અનુપ બેનર્જીને ઇમેજમાં. સો તેઓ આર્મેડ ફોર્સ મેડિકલ સર્વિસના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે મિત્રો. સો થોડું રિવિઝન કરીએ. આપણે અગાઉ જાણી ગયા છીએ, અમુક જોઈ ગયા છે અમુક નવા નિમણૂક નમાયેલા સદસ્યો વિશે. તો અનુપકુમાર સિંહ અહીં મેં તમને જે 4-4 જણાવેલા છે, 3-3 બાકીના, તેના વિશે આપણે અહીં જોશું. તો અનુપકુમાર સિંહ જે AK સિંહ તરીકે જાણીતા છે, તેઓ નેશનલ સિક્યુરિટી ગાર્ડના ડાયરેક્ટર જનરલ બન્યા છે મિત્રો. તેઓ આની પહેલાં અમદાવાદમાં કમિશનર તરીકે ફરજ બજાવતા હતા કમિશનર, પોલીસ કમિશનર તરીકે, પરંતુ તેઓ હવે સિક્યુરિટી ગાર્ડ ડાયરેક્ટર જનરલ બન્યા છે. તેઓ તમારે યાદ રાખવાની. ત્યારબાદ દત્તા પટસલીકર, તેઓ ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી બન્યા છે. અને હાલમાં આપણા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર જોઈએ તો અજીત ડોભાલ છે. તેઓ તમારે યાદ રાખવાની છે, અજીત ડોભાલ. અને બાકીની ડિટેલ્સ તમે અહીં જોઈ શકો છો AFMSની. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા દેશમાં 5G સેવા શરૂ થઈ છે? તાજેતરમાં પૂછ્યું છે, સૌ પ્રથમ નથી પૂછ્યું. સો તાજેતરમાં પૂછ્યું છે એટલે તાજેતરમાં ચીને 5G સેવા શરૂ કરી છે મિત્રો. સો તાજેતરમાં ચીન દ્વારા 5G સેવા શરૂ કરવામાં આવી છે મિત્રો. થોડા સમય અગાઉ ચીનના શાંઘાઈમાં આપણે જોઈ ગયા કે હોંગકોંગ જિલ્લામાં શરૂ થઈ હતી, જ્યારે શરૂ થઈ હતી હોંગકોંગ જિલ્લામાં ફક્ત શાંઘાઈને, ત્યારે આપણે વાત કરી ગયા હતા. પરંતુ હવે તેઓ વિશ્વમાં પ્રથમ શહેર બન્યું છે હતું. હવે પણ તેઓ આખા ચીનમાં સેવા શરૂ કરી છે, આખા ચીનમાં. એટલે તેઓ એટલે મેં અત્યારે જણાવ્યું છે. અને જો એમ પૂછે કે પ્રથમ દેશ કયો છે, તો સાઉથ કોરિયા આવશે મિત્રો. 5G સેવા શરૂ કરવાનો પ્રથમ દેશ સાઉથ કોરિયા છે. અને ભારત ચીન બોર્ડર લાઇનને શું કહેવામાં આવે છે? તો મેકબોન લાઇન કહેવામાં આવે છે મિત્રો. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકનું હેડક્વાર્ટર પણ ચીનમાં જ છે મિત્રો. અને હા, ભારત ચીનની બોર્ડરથી યાદ આવ્યું કે ભારત પાકિસ્તાનની બોર્ડરને શું કહેવાય છે? તો રેડ ક્લિફ બોર્ડર કહેવામાં આવે છે મિત્રો. તે બધું યાદ રાખવાની છે. ત્યારબાદ SCOનું હેડક્વાર્ટર પણ ક્વાડ ચીનમાં જ આવેલું છે, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું SCOનું ફૂલ ફોર્મ કીધું. ત્યારબાદ ફિફા વર્લ્ડ કપ નવા ફોર્મેટમાં 2021માં ચીનમાં જ યોજાવાનું છે, તે બધું તમારે યાદ રાખવાની છે. અને બાકીની ડિશ તમે અહીં જોઈ શકો છો. જોઈ નેક્સ્ટ ક્વેશ્ચન. વિડીયોને આગળ વધતા પહેલાં અમારો વિડીયો તમને થોડો બી બેનિફિટ થતો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કરોને જરૂર સબસ્ક્રાઈબ કરજો. તાજેતરમાં રંગબી વર્લ્ડ કપ કોણે જીત્યો છે? સો રંગબી વર્લ્ડ કપ એ સાઉથ આફ્રિકા જીતી ગયું છે મિત્રો. સો તાજેતરમાં સાઉથ આફ્રિકાએ જાપાનમાં આયોજિત 9મા નંબરનો રંગબી વર્લ્ડ કપ જીત્યો છે. અને ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને સાઉથ આફ્રિકા આ વર્લ્ડ કપ જીત્યો છે. સો તેના કેપ્ટન ખૂબ મહત્ત્વના છે. તો તેના કેપ્ટનનું નામ યાદ રાખવું તમારા સિયા કોહલી છે. અને
સાઉથ આફ્રિકા ત્રીજી વાર વર્લ્ડ કપ જીત્યો છે અને ત્રણ વાર જીતવા વાળે બીજા નંબરની ટીમ બની ગઈ છે. તો પ્રથમ નંબરે કઈ હતી? તો પ્રથમ નંબરે ન્યૂઝીલેન્ડ છે મિત્રો, તે બહુ તમારે યાદ રાખવાની છે. તો એ નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એસસીઓ જોઈન્ટ એક્સરસાઇઝ 2019નું ઉદઘાટન કોણે કર્યું છે મિત્રો? સો આપણા ગૃહમંત્રી અમિત શાહે કર્યું છે જોઈન્ટ એક્સરસાઇઝ 2019નું ઉદઘાટન. સો તાજેતરમાં 4 નવેમ્બરના રોજ ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં અર્બન અર્થક્વેક સર્ચ અને રેસ્ક્યુનું ઉદઘાટન કર્યું અને તેઓએ સંબોધન પણ કર્યું હતું. આની યજમાની નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે NDRF દ્વારા કરવામાં આવી છે મિત્રો. તો આટલા આ પ્રશ્નમાંથી એટલી બાબતો યાદ રાખવાની છે. જોઈએ હવે ન્યૂઝ ફટાફટ. સો તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં રોબોટ સર્જરીની શુભારંભ કર્યો છે? તો આપણા સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કર્યો છે, જે તમે અહીં જોઈ રહ્યા છો. તેઓએ રોબોટ સર્જરીનો શુભારંભ કર્યું છે દિલ્હી ખાતે. આ રોબોટ સર્જરીમાં ફાયદો એ થશે કે ટાઈમ ઘટશે અને એક્યુરસી વધશે. ત્યારબાદ છે, તાજેતરમાં કોણે આઈ એમ અ સ્ટ્રેન્જર હિયર માય સેલ્ફ નામનું પુસ્તક લખ્યું છે? આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે અહીં જોઈ રહ્યા છો ભાઈચંદ પટેલ, તેઓએ આઈ એમ સ્ટ્રેન્જર હિયર માય સેલ્ફ નામનું પુસ્તક લખ્યું છે અને તેઓ દિલ્હીના રહેવાસી છે. ત્યારબાદ છે, તાજેતરમાં યુએનમાં ભારતના નવા રાજદૂત કોણ બન્યા છે? તો પવનકુમાર, તમે અહીં જોઈ રહ્યા છો પવનકુમાર પવન કપૂર તાજેતરમાં યુએનના ભારતના નવા રાજદૂત તરીકે નિમાયેલા છે. તેવું તમારે યાદ રાખવાનું છે, પવનકુમાર નામ યાદ રાખવાનું છે. ત્યારબાદ છે, 2020માં MCC એટલે કે મારિયેલેબોર્ન ક્રિકેટ ક્લબ ચેમ્પિયનશિપ કાઉન્ટિંગ ક્રિકેટ મેચ ક્યાં કયા દેશમાં રમાશે? તો શ્રીલંકા ખાતે રમવાનું છે મિત્રો, તેવું તમારે યાદ રાખવાનું છે. સો આ છે અગાઉની પરીક્ષા પૂછાય ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો, તેની ચર્ચા કરી લઈએ આપણે. તો પાટણ કઈ નદીના કિનારે આવેલું છે? તો તમને ખ્યાલ છે, સરસ્વતી નદીના કિનારે આવેલું છે. ત્યારબાદ ઝીરો અક્ષાંશ વૃત્તને શું કહેવામાં આવે છે? તો વિષ્ણવૃત્ત કહેવામાં આવે છે. ઝીરો અક્ષાંશને વિષ્ણવૃત્ત કહેવામાં આવે છે. ત્યારબાદ છે, સત્યાર્થ પ્રકાશ ગ્રંથ કોણે લખ્યો છે? તો સત્યાર્થ પ્રકાશ ગ્રંથ એ દયાનંદ સરસ્વતી જે દ્વારા લખવામાં આવ્યો છે મિત્રો. ત્યારબાદ ગુજરાતનો ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? તો ગુજરાતનો અશોક તમને ખ્યાલ છે ઇતિહાસમાં આવે છે, કુમારપાળને કહેવામાં આવે છે ગુજરાતનો અશોક. ત્યાર પછી પાણી શેનું બનેલું છે મિત્રો? સો પાણી એ હાઇડ્રો ઓક્સિજનનું બનેલું છે, જેને H2O કહેવામાં આવે છે. તેનું રાસાયણિક નામ પણ છે, તે બહુ પણ તમારે યાદ રાખવાની છે. સો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરશો, જેથી અમને આવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે. સો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરશો. સો હેવ એ નાઇસ ડે.